એને લખાય શું? એક. એવી જ રીતે બે. બે ને સંસ્કૃતમાં કહેવાય દ્વિ. દ્વે પણ કહેવાય. ત્રણ ને ત્રિણી કહેવાય અને ત્રિકોણ કહેવાય. ચાર ને ચતુર. ચાર ને શું કહેવાય? ચતુર. પાંચ. પાંચ લખાય આડી. અને પાંચ ને શું કહેવાય? પંચન. છ. તો છ આ રીતે લખાય. અને છ ને સંસ્કૃતમાં શું કહેવાય? ષટ પણ કહેવાય અને ષ ષ પણ કહેવાય. ચલો એના પછી છે સાત. સાત ને કહેવાય સપ્તમ. સાત ને શું કહેવાય? સપ્તમ. અને સપ્ત પણ કહેવાય. આઠને શું કહીશું? Thank you.
અષ્ટાદશ ન ત્યારબાદ ઓગણીસ નવદશન અને છેલ્લે વીસ વીસ ને શું કહેવાય વીસવી વીસ ને શું કહીશું વિસદી ઓકે આ આપણે જોઈ 11 થી 20 હવે 21 થી 30 સુધીની જોવાની 21 ને કહેવાય 21 સદી તો 22 ને શું કહીશું 22 સદી શું જોઈએ નંબર બે ચલો આગળ જો અહીં આપણે 31 થી 40 સુધીની સંખ્યા લખી ફરીથી જુઓ 31 તો 31 38 તો 32 33 તો 33 34 તો 34 35 35 36 37 37 37 38 38 39 40 તો 39 અને 40 તો 47 હવે 41 થી 50 સુધીની સંખ્યા જોઈએ શું કહેવાય એક ચતવારી શત એક ચતવારી શત શું કહેવાશે એક ચતવારી શત ચલો 42 ને શું કહેવાય દ્વિચતવારી શત સંસ્કૃતમાં લખાય એ યાદ રાખજો 45
अष्ट चत्वारिंशत्। સંસ્કૃત અંકોમાં લખતા શીખ્યા।